नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय गुजराती एम आप यूनिट चौथो पाठ चौथो चालू तो रविशंकर महाराज आप आग जो तो एक थी पच्चीस सवाल अपने तमें तमारी आई बुक में पूरिया था। हवे आई बुक में छवीसमो प्रश्न आप पूरी तो बनेजड़ा गामना महाराजना उपवास खाली जगह दिवसे छूटिया तो क्यारे छूटिया ऑप्शन आपने आपेलो छे ए त्रीजे बी चौथे सी सातमे डी आठमे तो जवाब आवशे डी आठमे दिवसे छूटिया। हवे एकाउंट्स में तमे डी लखो अने खाली जगह आपने आपी छे एमां आठमे लखो। हवे आपणे 27मो प्रश्न जोईए महाराज ने बहार वटियाओनो सौ प्रथम भेटो क्यारे थयो केवी रीते तो जवाब में लखो ईस्वी सन 1922 में महाराज ने बहार वटियाओं सौ प्रथम भेटो थयो। महाराज छिपियाल गाम थी रात्रे सरसवणी गामे पाछा फरता हता त्यारे तेमने रस्ता में बहार वटियाओनो भेटो थयो। आपणे साल लखवानी छे अने गाम पण लखवानुं छे। तमे आ पाठनी एप्लिकेशन तमे जोईशो त्यारे ज तमने आ पाठनी पूर्वमां खबर पड़शे। तो पहेला एप्लिकेशन जोई लेजो अने पछी आपणे आ पाठनो तमे पूछजो। हवे आपणे जोईए 28मो महाराजे बहार वटियाओने गांधीजीनું क्यूँ कार्य उपाड़ी लेवानुं कह्युं तो जवाबमां लखो महाराजे बहार वटियाओने गांधीजीनी वात करी આઝાદીની લડતની વાત કરી બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું આ એનો જવાબ હતો। હવે આપણે જોઈએ 29મો જવાબ રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યું છે। રવિશંકર મહારાજને માણસાઈના દીવા એવું કોણે કહ્યું છે એવું કીધું હતું અને આપણને ઓપ્શન આપેલા છે નીચે તો પહેલાં આપણે ઓપ્શન જોઈએ એ ગાંધીજીએ બી ધીરુભાઈએ સી ઝવેરચંદ મેઘાણીએ ડી ગીજુભાઈ બધેકાએ તો કોણે કીધું છે સી ઝવેરચંદ મેઘાણીએ એને ઉપનામ આપેલું છે માણસાઈના દીવા। હવે આપણે જોઈએ 30મો ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કેમ કહ્યા પ્રશ્ન છે। હવે જવાબ લખો મહારાજને માણસની માણસાઈમાં આસ્થા હતી ચોર હોય કે બહાર વટ્યો મહારાજ એને મળીને એનામાં પરિવર્તન લાવીને જ રહેતા કોતરોમાં ફરી ફરીને તેમણે બહાર વટ્યાઓને સુધાર્યા એમના હૃદયમાં રહેલી માણસાઈને બહાર લાવ્યા તેથી ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કહ્યું। હવે આપણે જોઈએ 31મો સુંદરણા અને વડાદરા ગામમાં મહારાજે લોકોને શી મદદ કરી તો જવાબમાં લખો આપણને આગે બે ગામ આપેલા છે સુંદરણા અને વડાદરા જો હવે આપણે જોઈએ એમાં એ ગામમાં એ લોકોને શી મદદ કરી છે એ કોણે તો મહારાજે કઈ કઈ મદદ કરી એ આપણે લખવાનું છે જવાબમાં લખો એક રાતે મહારાજ સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો મહારાજ જ્યાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો સતત વરસાદ પડતા મહારાજે પોતાની જવાબદારી પર ગરનાળું તોડી પડાવ્યું અને ગામને બચાવી દીધું ત્યાંથી છાતી પર સમાણા પાણી ખૂંદતા ખૂંદતા મહારાજ નજીકના વડાદરા ગામે પહોંચ્યા મહારાજે દોરડાની મદદથી લોકોને ઊંચાણવાળા ભાગમાં પહોંચાડ્યા વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના ઘરને ટેકો ગોઠવ્યો તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા। હવે આપણે જોઈએ 32મો તો સવાલ પહેલા વાંચીએ
महाराज कलोल शा माटे गया त्या तेमणे शुं कर्युं। कलोल छे गामनुं नाम छे। कहे छे के महाराज कलोल शा माटे गया सवाले छे त्या तेमणे शुं काम कर्युं। तो जवाब में लखो महाराज कलोल कोलेराना दर्दीओनी सेवा करवा माटे गया। त्यां गाम लोको अंधश्रद्धा ने कारणे दवाखाने जता न हता। महाराज सौने समझाविने दर्दीओने दवाखाने लई गया। तेमना झाड़ा उल्टी साफ कर्या। तेमणे दवाओ आपी स्वयंसेवको तेमज डॉक्टरोनी व्यवस्था करी। हवे आपणे जोईए 33मो। महाराजने लोको बोरिंग वाला महाराज तरीके शाथी ओळखता हता। आ बधाय नाम याद राखजो महाराजना। एक तो पेला माणसाई दीवार कोणे नाम आपेलू छे तो ઝવેરચંદ મેઘાણી। तो हवे आ लोको एने शुं नाम आप्युं छे बोरिंग वाला महाराज। पण शाथी शेमाथी नाम आपेलू छे शेनाथी ओळखाण पड़ी छे ए आपणे जवाबमां लखवानुं छे। तो જવાબમાં લખો બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા। આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોરિંગ કરાવ્યા। લોકોને એટલી બધી રાહત થઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખાતા હતા। પાણીની વ્યવસ્થા એણે કરી દીધી, કૂવાઓ કરી દીધા અને બોરિંગ પણ ગાળી દીધા। એટલા માટે એના માટે શું નામ પડ્યું? બોરિંગવાળા મહારાજ। હવે આપણે જોઈએ 34મો। રવિશંકર મહારાજની હિંમતના દર્શન ક્યાં પ્રસંગમાં થાય છે? હવે આપણે જોઈએ મહારાજની નિર્ભયતા હિંમતના દર્શન આ પ્રસંગમાં થાય છે। તો ક્યારે થાય છે? ઈસવીસન 1941 અને ઈસવીસન 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડ ફાટી નીકળ્યા હતા। શું ફાટી નીકળ્યું હતું? હુલ્લડ ફાટી નીકળ્યા હતા ત્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, કાપા કાપી થાય ત્યારે પણ મહારાજ જાનના જોખમે ત્યાં પહોંચી જાય। મહારાજ નિર્ભય બની સુમસાન શેરીમાં ફરતા અને લોકોને સમજાવતા। હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા। હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અંતિમ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા। હવે આપણે જોઈએ 35મું। હુલ્લડમાં મૃત્યુ પામેલાઓના અગ્નિ સંસ્કાર કોણ કરતું? આપણે આગળના સવાલમાં એ જવાબ આપણને મળી જશે। સવાલ આપણને છે હિંમતના દર્શન ક્યાં પ્રસંગમાં થાય છે, મહારાજના હિંમતના દર્શન ક્યાં પ્રસંગમાં થાય છે? તો આપણે એનો જવાબ લખ્યો છે એમાં જ આપણને આનો જવાબ મળી રહી છે। આનો જવાબ મળી રહી છે। તો આપણને અમુક સવાલ તમે લખશો ને, જવાબ લખશો ને, તો બીજાના સવાલના જવાબ પણ ઓટોમેટિકલી આપણને મળી રહેશે। એટલા માટે આપણે સવાલ જો પહેલો મોટો વાંચ્યો છે ને તો નાના નાના સવાલ આપણને આમાંથી મળી રહેશે। તો આપણે જોઈએ હુલ્લડમાં મૃત્યુ પામેલાઓના અગ્નિ સંસ્કાર કોણ કરતું? તો જવાબમાં લખો હુલ્લડમાં મૃત્યુ પામેલાઓના અગ્નિ સંસ્કાર રવિશંકર મહારાજ કરતા। કોણ કરતું? રવિશંકર મહારાજ। હવે આપણે જોઈએ 36મું। મહારાજના જીવન પ્રસંગો દ્વારા આપણને શાના દર્શન થાય છે? તો જવાબમાં લખો મહારાજના જીવન પ્રસંગો દ્વારા આપણને માનવતા, હિંમત અને સેવાવૃત્તિના દર્શન થાય છે। હવે 37મું જોઈએ। રવિશંકર મહારાજના કાર્યોથી સમાજને થયેલા લાભ જણાવો। રવિશંકર મહારાજે જે જે કામ કરેલા છે અને એમાં સમાજને લોકોને ક્યાં ક્યાં લાભ થયેલા છે એ આપણે આમાં લખવાનું છે।
તમે પાઠ વાંચશો અને પાઠની તમે જે એપ્લિકેશન છે એ સાંભળશો તો તમને ખ્યાલ આવશે રવિશંકર મહારાજ સમાજ માટે એણે કેટલી સેવા આપી હતી અને કેવા નિર્ભીક હતા અને હિંમતવાન હતા એ આપણને પાઠમાંથી સમજ પડી જશે. તો જવાબમાં લખો, રવિશંકર મહારાજના કાર્યોથી સમાજને ઘણો લાભ થયો, જેમ કે ગામડામાંથી ગંદકી, ગરીબી અને અંધશ્રદ્ધા દૂર થઈ, અનાથાશ્રમને ફાળો ઉઘરાવીને મદદ કરી, ચોરની ચોરીની લત છોડાવી અને બહારવટિયાઓને લૂંટપાટ છોડી આઝાદીની લડતમાં જોતરી. કુદરતી આફત વડે પણ તેમની મદદ, પ્રેમ અને હોપ મળી. હવે જોઈએ આપણે 38માં, મહારાજ કઈ કઈ આપત્તિ સમયે મદદી દોડી હતી. તો જવાબમાં લખો, મહારાજ નદીમાં પૂર આવ્યું હોય, ભારે ધરતીકંપ થયો હોય, ભયંકર કાળમો દુકાળ પડ્યો હોય, ભયાનક રોગચાળો ફેલાયો હોય, ક્યાંય કોમ કોમ વચ્ચે, કોમ કોમ એટલે કે જાતિ જાતિ વચ્ચે રમખાણો થયા હોય, આવી કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે લોકોની મદદે દોડી જતા. હવે જોઈએ આપણે 39માં, મુખ સેવક મહારાજે લોકસેવાના ક્યાં ક્યાં કાર્યો કર્યા. તો જવાબમાં લખો, મુખ સેવક રવિશંકર મહારાજે લોકસેવામાં ઘણા કાર્યો કર્યા હતા, જેમ કે અનાથ આશ્રમ માટે ફંડ ઉઘરાવ્યું, જોગણ ગામમાંથી ગંદકી અને ગરીબાઈ જેવા દૂષણો દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ચોરી ચોરોનું મન અને બહારવટિયાઓના હૃદયને સુધારવાની પ્રવૃત્તિ કરી, કુદરતી આપત્તિ જેવી કે ધોધમાર વરસાદમાં લોકોની મદદ, કોલેરાના દર્દીઓની અંધશ્રદ્ધા દૂર કરી તેમની મદદ કરી, દુષ્કાળમાં લોકો માટે પાણી અને અનાજની વ્યવસ્થા કરી, કોમી રમખાણોમાં શાંતિ સ્થાપવા માટે તેઓ શેરીએ શેરીએ ફરીને લોકોને સમજાવતા. હવે આપણે જોઈએ 40મો પ્રશ્ન, કેટલા વર્ષની ઉંમરે મહારાજને સ્વર્ગવાસ થયો. તો જવાબમાં લખો, 100 વર્ષની ઉંમરે મહારાજનો સ્વર્ગવાસ થયો. આપણે કેટલા ગયેલા, 25થી આપણે 40 સુધી આપણે સવાલના જવાબ કરેલા છે. આ તમે સારી રીતે વાંચજો, યાદ રાખજો અને આગળ જતાં તમને વધારે વાંચવું ન પડે એટલા માટે અત્યારથી તમે વાંચી રાખજો સવાલના જવાબ. અને તમે એપ્લિકેશન, બધા પાઠની કાવ્યની એપ્લિકેશન જોવાનું પણ રાખજો, જેથી આપણને પાઠ લખતી વખતે આમાં આપણને ખ્યાલ આવે કે આમાં શું આવે છે. હવે પછી આપણે 41મો પ્રશ્ન શરૂ કરીશું પછીના વિડીયોમાં. થેન્ક યુ.